કોણે આ ફોરાના પગમાં ઝાંઝળિયા પહેરાવ્યા છે? કોણે આ ફોરાના પગમાં ઝાંઝળિયા પહેરાવ્યા છે? થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું, થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું. સાવ તબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું, તબુકલાએ ફોરાને ખોબામાં લઈ આવું. કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશે જી? કોણ દેશથી આવે ફોરા, કોણ દેશ એ જાશે જી? ઝળહળ ઝળહળ સૂરજ તેજે, મરક મરક મરકાશે જી. ઝરહર ઝરહર સૂરજ તેજે, મરક મરક મરકાશે જી. કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે? કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે? અલક મલક થી આવી પાછું, અલક મલક તું જાવે છે? અલક મલક થી આવી પાછું, અલક મલક તું જાવે છે. ખૂબ સરસ. મોટેથી વાંચો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ફોરાના વાક્યો વાંચીશું. સૌથી પહેલાં શિક્ષક બોલશે, ત્યાર પછી તમારે બોલવાનું છે. તો હવે આપણે વાક્યો વાંચીએ. વાક્ય એક. થોડાક ફોરા પડ્યા અને છોકરા નહવા દોડી ગયા. ચાલો બોલો તો બધા. થોડાક ફોરા પડ્યા અને છોકરા નહવા દોડી ગયા. સરસ મિત્રો, હવે આગળ વાક્ય બે. નાનકડો કીકુ ખુશ થઈ ગયો, કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા. ચાલો બોલો. નાનકડો કીકુ ખુશ થઈ ગયો, કારણ કે એની નાનકડી હથેળીમાં એણે આછા વરસાદના ફોરા ઝીલ્યા. હવે આપણે તબુકલાના વાક્યો વાંચીશું. વાક્ય એક. તબુકલા છોકરાઓ વરસાદમાં દોડાદોડી કરતા હતા. ચાલો બોલો બધા. તબુકલા છોકરાઓ વરસાદમાં દોડાદોડી કરતા હતા. વાક્ય બે. છ મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે એ તબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા. હવે તમારો વારો. છ મહિનાનો બકુડો બધાને એટલો વહાલો લાગતો કે એ તબુકલા છોકરાને સૌ રમાડતા રહેતા. સરસ મિત્રો, તમે બધાએ ખૂબ સરસ વાંચન કર્યું. વાતચીત. વિદ્યાર્થી મિત્રો, કાંતિ કડિયા રચિત ગીત તો તમે સાંભળ્યું જ હશે. રીમઝીમ ઝીમ વરસી ફોરા કેટલું સરસ ગીત છે, અને ગીત ગાવાની કેટલી મજા આવી. મિત્રો, હવે આપણે એક ગીતના આધારે વાતચીત કરીશું. આ પ્રશ્નના જવાબ આપણે નોટબુકમાં નથી લખવાના, ફક્ત આપણે વાતચીત કરીએ. પ્રશ્ન એક. આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી? વિદ્યાર્થી મિત્રો, જો મારે મારી મનગમતી પંક્તિ કહેવાની હોય તો હું આ કહું. સાવ તબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. આ ગીતની આ બે પંક્તિ મને ખૂબ જ ગમે છે. કારણ કે જ્યારે વરસાદ આવે છે ત્યારે એ વરસાદના ફોરા એટલે કે છાંટા હું મારા ખોબામાં ઝીલી લઉં છું, અને કેટલો સરસ અહેસાસ થાય છે, કેટલી મજા આવે છે. તો મને આ પંક્તિ ખૂબ ગમે છે. હવે તમારી મનગમતી પંક્તિ તમારે કહેવાની છે. પ્રશ્ન બે. વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? ઉત્તર બે. જો વરસાદ સાથે મારે વાતો કરવાની હોય ને મિત્રો, તો હું તો કહું કે ભાઈ,
તારે મારી સાથે રમવા તો આવવું જ પડશે, તે તો બિલકુલ નહીં ચાલે. અને હા, તારે મારું એક કામ પણ કરવાનું છે. જ્યારે પણ હું શાળાએ જવા નીકળું ને ત્યારે તારે પડવાનું, એટલે મમ્મી મને સ્કૂલે મૂકવા જ નહીં આવે, કેટલી મજા આવે. તો હું આવી બધી વાતો વરસાદ સાથે કરું. વિદ્યાર્થી મિત્રો, તમે કેવી વાતો કરશો તમારે પણ વિચારવાનું છે. પ્રશ્ન 3, વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો? ભાઈ, વરસાદ આવે ત્યારે તો સૌથી પહેલાં આપણે નાહવા દોડી જઈએ, અને જ્યારે ભારે વરસાદ હોય ત્યારે આપણે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા માણીએ, હે ને વિદ્યાર્થી મિત્રો? તમે પણ આવું કરો છો ને? તો તમે આનાથી વધારે શું કરશો એના વિશે પણ તમારે વિચારવાનું છે. પ્રશ્ન 4, જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? જો વરસાદના ટીપા મને પોતાની પીઠ પર બેસાડીને લઈ જવાનું કહે તો હું ચોકલેટની દુકાનમાં જઈશ અને બહુ બધી ચોકલેટ લઈ આવીશ. ભાઈ, મને તો આવો વિચાર આવે છે. તમે ક્યાં જવાનું પસંદ કરશો મિત્રો? તમારે પણ વિચારવાનું છે. પ્રશ્ન 5, વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે? જુઓ, હવે થશે જાદુ. આ સ્ક્રીન ઉપર વરસાદનો અવાજ આવશે. આવ્યો ને મિત્રો? તમે પણ અવાજ સાંભળો હશે કોઈક અલગ રીતે, તો તમારે પણ એવો અવાજ કાઢવાનો છે, બરાબર? સાચા વાક્યોની સામે વાદળ દોડો અને ખોટા વાક્યોની સામે વરસતું વાદળ દોડો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં તમે આની PDF લખી જ હતી, એટલે તમને એનો ખ્યાલ તો આવી જ ગયો હશે. મોતેથી ગાઓ, પંક્તિઓનું ઝીલગાન કરાવો. મિત્રો, ઝીલગાન કોને કહેવાય તેની સમજૂતી તમને મળી જ ગઈ હતી, તો તમે મને કહો કે ઝીલગાન કોને કહેવાય? વેરી ગુડ. એક વ્યક્તિની પાછળ અનેક વ્યક્તિ ગાય તેને આપણે ઝીલગાન કહીએ છીએ. તો મિત્રો, અહીં આપણે બીજી કોઈ પંક્તિ ગાવા જઈ રહ્યા છીએ, તો તમારે પણ મારી સાથે ઝીલગાન કરવાનું છે. કોણ તને મોકલતું ફોરા, કોણ તને મોકલતું ફોરા, કોણ તને બોલાવે છે, કોણ તને બોલાવે છે, અલક મલકતી આવી પાછું, અલક મલકતી આવી પાછું, અલક મલક તું જાવે છે, અલક મલક તું જાવે છે. હવે આપણે અભિનય તરફ જઈએ. મિત્રો, મેં તમને કીધું હતું કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે એ વરસાદના ફોરા એટલે કે છાંટા તમારા ખોબામાં ઝીલવાના છે, તો તમે અભિનય કર્યો જ હશે એ મને ખાતરી છે. અને એ અભિનય કરવાની તમને ખૂબ મજા પણ આવી હશે. સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો. આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો. વિદ્યાર્થી મિત્રો, જુઓ ધ્યાનથી આ સ્ક્રીન ઉપર તમને કેટલાક શબ્દો દેખાશે. આ બધા શબ્દોને તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અદલ બદલ, આવન જાવન, વધ ઘટ, હાર જીત, નરમ ગરમ, ઊંચક નીચક, નફો નુકસાન, આગળ પાછળ. હવે ગૃહકાર્ય. અગાઉના વિભાગમાં આપણે જોયું હતું કે આપણે જે ટુકડો ગાવાની મજા આવે એ ટુકડો આપણે આપણા ઘરના સભ્યો જોડે ગાવાનો હતો. પણ વિદ્યાર્થી મિત્રો, હવે તો આપણે આખી જ કવિતા ગાવાની રહેશે. હવે તો આપણે આખી કવિતા સરસ રીતે ગાઈ શકીએ છીએ ને?
હા, તો આપણે એ કવિતા ગાવાની છે અને ઘરના સભ્યોને સંભળાવવાની છે. હવે આપણે મળીશું આગળના વિભાગમાં. ત્યાં સુધી હસતા રહો, રમતા રહો.